તો એક તરફ ભાજપે જ્યારે બહુમતી સાથે સરકાર ફરી એકવાર બનાવી લીધી છે ગુજરાતમાં, ત્યારે હવે સવાલ થઈ રહ્યા છે કે કોણ હશે મુખ્યમંત્રી અને કોનો સમાવેશ થશે મંત્રીમંડળમાં. ત્યારે જોઈએ અમારો વિશેષ અહેવાલ, મારી સરકાર મારા મંત્રી. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી આજે અમદાવાદની મુલાકાતે છે. આજે અરુણ જેટલી અમદાવાદમાં ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. તો આ મુલાકાતમાં અરુણ જેટલી ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે આગળની રણનીતિની ચર્ચા કરી શકે છે. તો અરુણ જેટલી આજે આવી રહ્યા છે અમદાવાદ. અમદાવાદની બેઠક અતિ મહત્વની, ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને મળવા જઈ રહ્યા છે અરુણ જેટલી. અરુણ જેટલીની આ મુલાકાત છે જે ચૂંટણીમાં ભાજપની જીત મેળવ્યા બાદની પ્રથમ મુલાકાત છે, જેમાં ચૂંટણી બાદની જીતની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે, જેમાં ભાજપના નેતાઓ અને સાથે જ વરિષ્ઠ નેતાઓની સાથે કાર્યકર્તાઓ પણ જોડાશે. ગુજરાતની જનતાએ ફરી એકવાર જનાદેશ ભાજપને આપ્યો. ગુજરાતમાં સતત 22 વર્ષ બાદ ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે કોણ સંભાળશે સુકાન તેની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. તો સાથે સાથે મંત્રીમંડળમાં પણ કોનો સમાવેશ હશે તેને લઈને પણ વાતાવરણ ગરમાયું છે. કોણ સંભાળશે ગુજરાતનું સુકાન? કોણ બનશે નવી સરકારના મુખ્યમંત્રી? કોનો થશે મંત્રીમંડળમાં સમાવેશ? કયા નવા ચહેરા ઉમેરાશે? કોની થશે બાદબાકી? આ એ સવાલો છે જેની ચર્ચાઓ રાજકીય વર્તુળોની સાથે સાથે સામાન્ય પ્રજામાં પણ જોર પકડ્યું છે. સૂત્રોની મળતી માહિતી પ્રમાણે 25 ડિસેમ્બરે નવી સરકારના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. સાથે જ મુખ્યપ્રધાનના નામ પર મહોર મારવા નિરીક્ષકોની ટીમ 22 ડિસેમ્બરે ગુજરાત આવવાની છે, ત્યારે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. જો મુખ્યપ્રધાનના નામ પર ફેર વિચારણા કરવાનો વારો આવે અથવા તો ભાજપની ઘટેલી સીટોનું ઠીકરું જો હાલના સીએમ પર ફોડવામાં આવે તો નીતિન પટેલ, આરસી ફળદુ, મનસુખ માંડવિયા તથા સ્મૃતિ ઈરાનીને પણ સીએમની રેસમાં માનવામાં આવે છે. વાત જો મંત્રીમંડળની કરવામાં આવે તો ભાજપના ફોર્મેટ પ્રમાણે 4 ઝોનમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી પસંદગી કરવામાં આવે છે, જેમાં જ્ઞાતિ સમીકરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મહત્વનું છે કે આ વખતે ચૂંટણીમાં વર્તમાન 6 મંત્રીઓની હાર થઈ છે, ત્યારે કેટલાક નવા ચહેરાઓને પણ પ્રાધાન્ય મળી શકે છે. સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો સૌરભ પટેલ, જયેશ રાદડિયા, ગોવિંદ પટેલ, આરસી ફળદુ, બાબુ બોખીરિયા, કેશુભાઈ નાગરાણી, વાસણભાઈ આહિર અને પુરુષોત્તમ સોલંકીના નામની ચર્ચા ચાલી રહી છે. તો મધ્ય ગુજરાતના પણ કેટલાક ધારાસભ્યોના નામ ચર્ચામાં છે, જેમાં કેતન ઇનામદાર, રાજેશ ત્રિવેદી, પંકજ દેસાઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, રાકેશ શાહ અને પ્રદીપસિંહ જાડેજાના નામની ચર્ચા ચાલી રહી છે. તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક નામોએ જોર પકડ્યું છે, જેમાં કુમાર કાનાણી, પૂર્ણેશ મોદી, ગણપત વસાવા, હર્ષ સંઘવી અને જયદ્રથસિંહ પરમારનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાંથી પણ કેટલાક ધારાસભ્યોના નામની ચર્ચા મંત્રી તરીકે ચાલી રહી છે, જેમાં નીતિન પટેલ, રાજેન્દ્ર ચાવડા અને હિતુ કનોડિયાના નામનો સમાવેશ થાય છે. આમ તો 30% મહિલા અનામતની વાત કરવામાં આવે છે, જો કે મંત્રીમંડળમાં હજુ સુધી આ પ્રમાણે પ્રાધાન્ય મળ્યું નથી. જો કે ભાજપ સરકારમાં 2-3 મહિલા મંત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને 3 નામોની ચર્ચા છે, જેમાં જંખનાબેન પટેલ, વિભાવરી દવે અને નીમાબેન આચાર્યના નામની ચર્ચા ચાલી રહી છે. ત્યારે જોવાનું એ છે કે નવી સરકારમાં કયા ચહેરાઓનો સમાવેશ થશે અને કોની બાદબાકી. કિંજલ મિશ્રા, ઝી મીડિયા, અમદાવાદ.